મિત્રો દરેકના ઘરમાં એક પ્રશ્ન તો સામાન્ય હોય છે અને એ છે શું નાસ્તો બનાવવો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો દરેકના ઘરમાં એક પ્રશ્ન તો સામાન્ય હોય છે અને એ છે શું નાસ્તો બનાવવો. દરેક ઘરોમાં સવારના સમયે તો આ પ્રશ્ન તમને સંભળાતો જ હશે. હવે આવી સ્થિતિમાં તમને એવી જો રેસિપી આવડતી હોય કે ફટાફટ તમારો નાસ્તો તૈયાર થઈ જાય અને ઝંઝટ પણ નહીં રહે, તો આજે અમે તમને આવી જ રેસિપી શેર કરવાના છીએ કે તમે પણ ફટાફટ આ રેસિપી ટ્રાય કરી શકો છો અને તમારા બાળકને ખુશ કરી શકો છો. તો દરરોજ સવારનો નાસ્તો અને એ પણ હેલ્ધી હોય તે તો ખૂબ ઝંઝટની વાત છે. હવે દરરોજ બ્રેડમાંથી ખાવાતી વસ્તુઓનો સ્વાદ આપણને કંટાળાજનક હોય છે. જો તમે એને બદલો છો તો પોષણથી ભરપૂર કંઈક એવી રેસિપી અપનાવવી જોઈએ કે જેનાથી તમને અને તમારો પરિવાર ખુશ થઈ જાય. તો મિત્રો આજે અમે તમને કંઈક એવી રેસિપી જણાવવાના છીએ કે જેનાથી ચોક્કસપણે તમને મદદ મળશે. જો તમે પોષણથી ભરપૂર કંઈક અલગ અજમાવવા ઈચ્છી રહ્યા હોય તો તમે સવારના નાસ્તા દરમિયાન એક શેકનો ગ્લાસ પી શકો. હવે આ શેક તમને આખા દિવસ એનર્જી આપશે. હવે જો વાત કરીએ કે આ શેક કઈ રીતે બને છે, તો એના માટે તમને કેળા અને નારિયેળની જરૂર પડશે. હવે આ જે રેસિપી છે એ તમારા બાળકો માટે પણ હેલ્ધી છે. અને કેળા અને નારિયેળ વડે તૈયાર થયેલી સ્મૂધી ફક્ત 10 મિનિટમાં જ તૈયાર થઈ શકે છે. તો ચાલો ફટાફટથી જાણી લઈએ કે આ સ્મૂધી કઈ રીતે બનશે. તો આના માટે તમને 2 કેળા, વેનિલા એસન્સ, એપલ સિરપ, ફુદીનાના પત્તા, 1 કપ છીણેલું નારિયેળ, દહીં અને બરફની જરૂર પડશે. હવે આના માટે તમારે આ જે બનાના કોકોનટ છે એ સ્મૂધી થોડી જ મિનિટમાં બની જશે અને બાળકો માટે હેલ્ધી પણ રહેશે. તો આને તૈયાર કરવા તમારે એક બ્લેન્ડર લેવાનું છે. એમાં 1 કેળું, દહીં, વેનિલા એસેન્સ, છીણેલું નારિયેળ નાખી દો. હવે આ ઘટ્ટ અને સ્મૂધ મિશ્રણ બની જશે એટલે એમાં બરફના ટુકડા ઉમેરી દો. ફરીથી એને બ્લેન્ડ કરો. હવે એને એક ગ્લાસમાં કાઢી ઉપર ફુદીનાના પાન નાખીને સર્વ કરી દો. જો તમે ઈચ્છો તો એને ઠંડુ કરી બાળકોને પીરસી શકાય અને તમે સ્વાદ વધારવા ઈચ્છતા હોય તો બટરસ્કોચ આઈસ્ક્રીમ અથવા બદામ પણ ઉમેરી શકાય. ચલો વાત કરીએ બનાના શેકની. તો જો તમે કેળામાંથી શેક તૈયાર કરવા ઈચ્છતા હોય તો આ પણ એક ઉત્તમ વિકલ્પ છે. બનાના શેક બનાવવા કેળાના નાના ટુકડા કરી લો અને મિક્સરમાં બ્લેન્ડ કરી લો. હવે થોડું મધ અને ખાંડ ઉમેરી દો. બરફના ટુકડા ઉમેરી એને બ્લેન્ડ કરી દો. તમે ઈચ્છો તો દૂધ પણ ઉમેરી શકો. તૈયાર છે ચિલ્ડ બનાના શેક. આ શેક પણ તમારા બાળકોના આરોગ્ય માટે હેલ્ધી છે. તો જો તમે પણ દરરોજના નાસ્તાથી કંઈક કંટાળી ગયા હોય અને કંઈક હેલ્ધી ઓપ્શન ઈચ્છતા હોય તો આ ચોક્કસપણે બનાવી શકાય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.